तारू नाम गीगली छे ने? हाँ हाँ गीगली मारू नाम से। अरे तारा मम्मी बहु मुसीबत मा छे। का मारा मम्मी ने ओडे हो छियो? तारा मम्मी नो एक्सीडेंट थियो। एक्सीडेंट ये भगवान, हवे मारा हुं करू? हुं मारा बापा ने फोन करू। अरे तारा बापा यहां ज छे, फटाफट तू गाड़ी मा बे। हाँ हाँ वांधो नहीं, हेलो हाँ हाँ उतावड़े उतावड़े फटाफट बे गो उतावड़ो को जल्दी। हवे મારા મમ્મી ને બહુ લાગ્યું તો નથી ને, મારા મમ્મી ને કેમ છે હવે? ચૂપચાપ બેહી રહે છાની મુની, હું એને પેલા મારા ભાઈ ને ફોન કરી દઉં, એને તો ખબર ઈ નહીં હોય મારા પપ્પા તો છે ને ત્યાં। ફોન વાળી થામા ને, હવે તને એકવાર કીધું ને બહુ સવાલ નહીં કરવાના, છાની મુની બેસ। એમ નહીં, તમે મારો ફોન કા લઈ લીધો? મને એને બહુ વીક લાગે છે, નક્કી હે ને તમે મને હે ને કે ઊંધી જગ્યાએ લઈ જાવ છો? તમે હાચું કયો, મારા મમ્મી પાસે લઈ જાવ છો ને તમે મને? તને એકવાર કીધું ને કે તારી મમ્મી પાસે જાય છે, મને એને તમારી વાત ઉપર વિશ્વાસ ન થાતો, તમે હાચું કયો, તમે મને ક્યાં લઈ જાવ છો? હું તને જ્યાં લઈ જાતી હોય ને તારે મને છે ને પ્રશ્ન નહીં કરવાના। અને આપણે જઈ સી ક્યાં? આ બાજુ તો કઈ દેખાતું જ નથી, નકરું જંગલ જેવું દેખાય છે। ના 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 મારે ન થાવું, તમે ગાડી ઊભી રાખી દ્યો, આપણે બરોબર જગ્યાએ જઈએ છીએ, સમજી તું? નહીં નહીં નહીં, છો ગાડી ઊભી રાખો ના, મારા ગાડી નીચે ઉતરી જાવ। ગાડી ઊભી નહીં રે, કીધું ને તને, રવાના નાટક બંધ કરા તારે બધાય। તમે ગાડી ઊભી રાખી દ્યો, મારે જવું છે ઘરે। હા હા તને તારી ઘરે જ લઈ જાવ, હા તમે ગાડી ઊભી રાખી દ્યો, અવાજ બંધ કર, તને કીધું તારું મોઢું બંધ રાખ, કીધું ને તને ચૂપચાપ। મારા મમ્મી ક્યાં છે? તારી મમ્મી ની અંદર સારવાર ચાલુ છે, હા એવું છે? માર મમ્મી ને કેનો થઈ ગયું છે ને એને હારું? તું ચૂપચાપ છાની મોની સીધી રીતે હાલ્યો તો તને કીધું ને તો હાલ મને મારા મમ્મી ની બહુ ઉપાધી થઈ છે, હાચું કે ને મારા મમ્મી ને હવે હારું છે ને? તારી મમ્મી ને હારું છે અને તને તાર મમ્મી પાસે જ મૂકવા આવું, હાલ છાની મોની હાલ લઈ જા। મારા મમ્મી ને કેટલીક વાર ડોક્ટર ને પૂછતા હો ને, તને એકવાર કીધું ને કે ડોક્ટર તાર મમ્મી ની સારવાર કરે છે, પણ મારે માર મમ્મી ને મળવું છે, મને એકવાર માર મમ્મી પાસે જવા દ્યો ને, મને બહુ ઉપાધી થઈ છે, માર મમ્મી ને કેવું કે લાગ્યું છે? તાર મમ્મી ને હારું છે અને તારા બાપુ છે ને ગયા દવા લેવા, હો હવે બંધ કર નાટક બધાય તારા અને શાંતિથી બેસ અહીંયા। હાલો જગાભાઈ, તમે મને જેવી છોકરી લાવવાનું કીધું તું ને એવી જ હું લઈને આવી છું, જોઈ લો। અરે વાહ, આવો પારેવડો ક્યાંથી ગોતી લાયા? અરે ત્યાં બાજુમાં સ્કૂલ છે ને, ત્યાંથી કેટલા દિવસથી આની ઉપર મારી નજર હતી એમ, અને ખબર છે ને આપણે આ એક છોકરીનો ટાર્ગેટ પૂરો કરવાનો હતો, એટલે મને એમ થયું આને ઉપાડી જ લઉં। અરે વાહ, માની ગયો ભાઈ, કામના પહેલા દિવસે કમાલ કરી દીધી। તમે બધાય કોણ છો? મારે મારા ઘરે જવું છે, મહેરબાની કરીને મને જવા દ્યો, મને બહુ બીક લાગે છે અહીંયા। અરે છોકરી, હવે તું બીવીશ નહીં, તું સને બરોબર જગ્યાએ આવી છો, મને અહીંથી જવા દ્યો, મને બહુ બીક લાગે છે, મૂકો તમે મને, નકર હું સને રેડું નાખીશ। રાડ્યું જોર જોર થી રાડ્યું પાડ, અહીંયા તારો અવાજ સને કોઈ સાંભળવા વાળું નથી। અને ભાઈ આની જે છોકરી ના તો રૂપિયા હારા આવશે, વાત તો તમારી સાચી છે, તારા જેવી છોકરી સને કેટલી તો ઠેકાણે પડતી દીધી છે ઠેકાણે। અરે ભાઈ આ છોકરી કોણ છે? આ એ નથી કે આ છોકરી ઉપાડો મિતલી દા, એ નથી ના ભાઈ, મે તો રઘુને મોકલો તો, આ ઈ છોકરી નથી, એ સાચે સાચું કહેજે, કોણ છું તું?
ભાઈ મને તો એવું લાગે છે આ પોલીસની ખબરી હોય એવું લાગે છે. સાચું જોરથી ગયા તમે. હું રૂપલ ઇન્સ્પેક્ટર પીએસઆઈ. સમજાઈ ગયું? અને હવે તૈયાર થઈ જાઓ જેલની હવા ખાવા. પોલીસ પોલીસ હોય તો શું થઈ ગયું છે? હું કાટ મારો. આજથી તમારો ખેલ ખતમ. ઘણા દિવસોથી પોલીસ તમને ગોતી રહી હતી અને આજે પોલીસે તમને રંગે હાથ પકડી લીધા છે. અને આ અમારું સેમ ઓપરેશન હતું. આ બધો અમારો પ્લાન હતો તમને પકડવા માટે. અરે તમને તો શરમ આવી જોઈએ. તમારા કારણે કેટલી છોકરીઓ એના મા બાપથી દૂર થઈ ગઈ. અરે એ બધી છોકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ. આવું બધું કામ કરતા તમને શરમ નથી આવતી? બટા આ બાજુ આવતી રહે. અને અમારી ટીમ ટૂંક સમયમાં અહીં આવતી હશે અને તમને આમ જો જેલના હવાલે. ચાલો હાલે.